નાની છો? આ રીતે હિચકા ખવાય? આજો હવે તૂટી જવાના છે. તાર બાપ લાવ્યો તો બંધ કર, બંધ. માનતી નથી પાછી. હું કોને પૂછીને બેઠી ત્યાં અહીંયા? બસ હવે રડવાનું બંધ કરો, જાવ અંદર. હિચકા ખાવ જો ભાઈ, ગાઈડું મને. હવે કોણ જાણે કેવી છે ભાઈ. આવ ભાઈ આવ. બૂમ બૂમા બૂમ કરતી હતી એલા, પણ ઓલી આવી છે ને એ હવે અહીં બેઠી હતી અને એ એને મોટા મોટા હિચકા ખાતી હતી, જાણે એનો બાપ લાવ્યો હોય ને એમ. અને મેં કીધું આ પડશે ને તો નામ આપણું આવશે, કે છોકરીને લાવ્યા તો લાવ્યા ને અહીંયા પાડી દીધી, બસ બોલવું તો પડે જ ને. તો બેન, મેં તમને પહેલેથી કીધું છે ને કે આ છોકરી આવી ને એટલે સમજી લે કે તારી ફનોતી બેહી ગઈ. સાચી વાત છે ભાઈ. આ થોડું કઈ તારા ખાનદાનનું લોહી છે, ગમે ના ગમે નથી લીએવાય, કોને ખબર કોનું લોહી હોય. સાચું કહું ને ભાઈ, એ લોકો લાવ્યા એટલે મેં એને ઘરમાં તો રાખવા દીધી, પણ હવે હું પેટ ભરીને પસ્તાવું છું. રોજ એના ઘરમાં એ છે ને ઓલા સોફા ને પલંગ ને એવા ખૂંદે એવા ખૂંદે ને, આમ અંદરથી તો લોહી ઉકળે, બોલી શકાય નહીં. પણ એ તો બધી તમારી પીડાની વાત છે, એના ઉકેલની કઈ વાત છે કે નહીં? હું ભાઈ ઉકેલ કાઢી, તારી પાસે કઈ હોય તો મને કહે, હાલ શું કરું? મારી પાસે રસ્તો છે, બતાવ ને તો કે ને. પણ તારો જીવ હાલે તો થાય. એમાં જીવ હલાવવો પડે એવું છે? એની માને અને એના બાપાને ઝઘડો કરાય, પછી એનાથી શું થાય? એનાથી બધું થાય, હું ન થાય હું ન થાય. અને કાં એને ધમકી માર કે મારા ઘરમાં જો આ છોકરી હોય તો તમે બે જણા નહીં, એટલે એનો રસ્તો સાફ. કાં તો એ છોકરી લઈને બે વિયા જાય છે, અને કાં તો એ રહે છે તો છોકરીને મૂકી આવે છે. વિચારવા જેવું તો છે હો ભાઈ. ધમકી આપી દે કે આપણી જે માલ મિલકત છે ને એમાં જો હિસ્સો જોતો હોય અને ભેગું રહેવું હોય તો આ પનોતીને મૂકીએ. એ હા, આ એકદમ સરસ રસ્તો છે. અને તારી સહી વગર તો કોઈથી કઈ થાય એમ નથી. હા, અને નીકળી શકે એમ છે નહીં. અને એવું લાગે ને તો ખોટું ખોટું કહી દેવાનું. મેં તો મારા ભાઈ નામે વસિયત નામું કરી નાખ્યું છે, જો તમે હરખા નહીં હાલો તો હું એના નામે મિલકતે કરી દે. એ વાત સાચી હો. એ ભાઈ ઉપરવાળા એ તને છે ને ફુરસદે ગાડ્યો, એ તારું દિમાગ છે ને એવું તો કદાચ કોઈનું નથી. અરે બેન, ભાઈ કોનો? મારો જ છે, પણ હું એવી કેમ નથી. તું છે ને નાનપણમાં છે ને નકરી ખાંડ જ ખાધી છે, એમાં તારું મગજ છે ને ઓગળી ગયું. અરે પાછી કોઈના બાપનું માને તો નહીં જ કે દૂનો કઉ છું કે આનો નિકાલ કાઢ, આનો નિકાલ લાય. હવે ગુસ્સો કરું તારા પર? નિકાલ લાવવાનું કીધું, રસ્તો બતાવ્યો તો. હા બતાવ્યો. હા બસ, તો હવે કઈક કરીશ. કેટલા દીમાં કરી? એ ભાઈ ટાઈમ કેમ દઉં? ચટ મંગની ને પટ બ્યા, ચટ મંગની પટ બ્યા, બે દીમાં એનો નિકાલ. હા પણ મારે સમય જોઈને લાગ જોઈને એ બેવને લડાવવાના ને અને વાત કાઢવાની ને. અરે બેની તું હજી ભોળી છો, બોલ. સારું કામ કરવું હોય ને એમાં સમય જોઈએ, નબળા કામમાં સમય ન હોય એનું મુહૂર્ત ન હોય. સાંજે બેહીન ખુલાસો ને કાલે એનું રિઝલ્ટ. હાલ ત્યારે આજ રાતે જ કરી નાખું, પછી હું તને કહું. હો ઠીક છે, જા હું જાઉં. હા જા જા, હું હવે વિચારું. ભાઈની વાત સાચી છે, હવે આજે જ એનો નિકાલ. બોલો ને. તારી
એને થોડી વાત કરવી છે. હું વાત કરવી? રાજમને હાથ ચૂકે છે. તમને લોકોને બાળક ન થવાનું કારણ શું હતું? હવે બા, એમ તો આપણને ક્યાંથી ખબર? આ તો બધું ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં થોડું છે. ના બળ, ભગવાન ક્યાંથી બધામાં? ભગવાન ન આવે, આ વિજ્ઞાન કહેવાય, ભગવાન ન કહેવાય. હવે આમ બળ, ડૉક્ટરે શું કીધું? હા, ડૉક્ટરે એવું કીધું છે કે કામીની ત્યારે માની દીધી છે. કારણ શું પણ? ખામી કોનામાં? તારામાં કે એનામાં? બા, એવું તો ડૉક્ટરે કંઈ કીધું નથી. રિપોર્ટ તો મારા બેના કરાવ્યા છે. ડૉક્ટરે કીધું રિપોર્ટ બધા નોર્મલ જ છે, બીજી કાંઈ વાત નથી કરી. પણ છે ને, મારું માનવું છે કે નક્કી કામીની માં જ ખોટ હશે. આ બધું છે, બાકી તારામાં તો એવું હોય જ નહીં. તું મારો દીકરો છે, મને બધી ખબર હોય. બા, એવું કાંઈ ન હોય. રિપોર્ટ કરાવ્યા છે. ડૉક્ટર કે સાચું કે આપણે કે સાચું હોય? હવે સાંભળ, આ તમારા લગ્નને હજી તો 5-6 વર્ષ થયા. હે, એટલામાં હારી જવાનું હોય? તરત છોકરો લઈ આવાય? અરે, બધું બહુ છે કરવા જેવું. આ જો ઓલી કાંતાબેનની વહુને 11 વર્ષે છોકરું આવ્યું, અને આવ્યું તો આવ્યું પણ જોડકા આવ્યા. બા, હજી બાળક થાય અને રીચા આપણા ઘરમાં રહે, તમને વાંધો શું છે? પણ મને આ નથી ગમતું. બસ નહીં ગમવાનું કે કારણ તો હશે ને. એ બિચારી મા વગરની છોકરી છે, એને મા બાપ નથી, અનાથ આશ્રમમાંથી મોટી થઈ છે. તો આપણી સાથે રહે, એને પરિવાર મળે, એને ઘર મળે, નામ મળે, એમાં તમને વાંધો શું છે? અને એ છોકરી કેટલી ડાય છે બિચારી, તમારી પાસે બા 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 કરતી ફરે છે, પણ તોય તમને નથી ગમતી. એ ખાલી બા 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 કરતી ફરે છે, બાકી તો છે ને, હું જ્યારે જોઉં ને, જો આપણા સોફા હરખા ન રહેવા દે. આ જો બધા કુંદી કુંદીને જો, આ બધા કેવા. હું હવારે આ બધા હરખા કરું અને એ કુંદી નાખે, એ મોબાઈલ ઘુમાડ્યા કરે, કોઈને પૈસા ગાયચા વગર લે. ઓલો અંદરનો પલંગ જોતું અને એ ઓશિકા ફેંકી ફેંકીને એને ઉપર નાચે છે. મને આ બધું નથી ગમતું. બસ બા, એ બાળક કહેવાય? બાળક અત્યારે રમે નહીં તો શું કરે? એ તોડે ફોડે, આપણે તોડે ફોડવાના છે કંઈ? તમે તો જોઈ બધી વાતને કાંઈક ને કંઈક ઇસ્યુ જ બનાવીને બેઠા હોય. ઇસ્યુ બિસ્યુ કાંઈ નહીં, આ બધું છે ને શૂન્યમાંથી સર્જન મેં કર્યું છે. એટલે નુકસાન થાય ને તો એ મને થાય. તમે તો બધા એ તૈયાર પાણે બેસી ગયા છો, તમને શું ખબર પડે નુકસાન શું કહેવાય? બા, એમાં ક્યાં એને બિચારી 2 લાખ રૂપિયાની નુકસાની કરી નાખી છે. આ ઘરે હરખું ન હોય તો હરખું કરી નાખો ને, તમારે ન કરું તો કામે નહીં કરી નાખ્યું. આ મેંડું છે, આ તૂટવા પર છે. હવે એવું નવા લેવી સોફા, તમે ચિંતા ન કરો. એને છે ને, તમને લોકોને મેં નાનેથી મોટા કર્યા છે, પણ તમે બહુ હોજા હતા. હા, વાવા નહોતા કોને કે બે વખત બે જાતા હતા. બા, આ 5 આંગળી વરખી હોય, બધા બાળક એવા ન હોય. અમે હોજા હોય તેવું ન હોય, અમારા છોકરાએ હોજા થાય. કાલે મારે કદાચ અમારું પોતાનું સંતાન હોત, એની તોફાન કરતો તો શું કરત? લ્યો, છે જવાબ તમારી પાસે કોઈ નથી ને? તો બાળક હોય ને બા, એ જ તોફાન કરે, આપણે કાંઈ મોટા ન કરીએ. જો હો વાતની એક વાત, હું તને 2 રસ્તા આપું છું. 2 રસ્તામાંથી તારે જે અપનાવવું હોય ને એ અપનાવજે, પણ મને 2 દિવસમાં એનો નિકાલ જોઈએ ને ઉકેલી જોઈએ. બોલ. 1, આને જો પાછી ત્યાં ન મૂકી આવી હોય ને તો તમે લોકો અહીંથી નોખા થઈ જાઓ. મન ન જોતી. અને બીજો ઉકેલ શું છે બા? બીજો ઉકેલ એ છે કે આમે છે ને, મેં તારા મામાના નામે વસિયત તો લખી નાખી છે, અને જો તમે મારું કહ્યું નહીં કરો ને તો આ બધી મિલકત હું એના નામે મુક્ત કરી દઈશ. બા, તમે મિલકત મામાના નામે કરી નાખી ને? હા, કરી નાખીશ. જો તમે આનો ઉકેલ નહીં લાવો ને તો. તો મારી વાત તમે સાંભળી લેવા. તમારે મિલકત મામાને આપવી તો મામાને આપો, ટ્રસ્ટમાં આપવી તો ટ્રસ્ટમાં આપો, કોઈ હગાવાલાને આપી દો એને આપી દો, ગમે એને આપી દો, પણ હું રીચાને પાછી મૂકવા નહીં જાઉં. મેં એને મારી દીકરી તરીકે અપનાવી છે ને, તો હું એને બાપ તરીકે જ મોટી કરીશ, યાદ રાખજો. હાવ પથ્થર હૃદયનો છે. ઓલી કાલ હવારે આવી એ રીચાને હું બાપ તરીકે મોટો કરીશ, પણ આ માને નહીં હાચવે. માનું નહીં માને. કામિની, આજે આપણો સામાન પેક કરી લેજો. કેમ, શું થયું? બસ, આપણા ઘરથી દૂર જતો રહ્યું છે. આ શું બોલો છો તમે? કઈ ભાન પડે છે? મમ્મીને એકલા મૂકીને ક્યાં જવાના? મમ્મીને એકલા મૂકીને? આ મમ્મીએ જ કીધું છે. શું? મમ્મીએ જ કીધું છે એટલે? મમ્મીએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે તમારે રીચાને ઘરમાં રાખવી હોય તો તમે અલગ રહેવા જતા રહો. મમ્મી આવું કે
કેવી રીતે બોલી શકે પણ એને રીચા જરા પણ નથી ગમતી અને બાયે છે ને ચોખ્ખી ધમકી આપી દીધી છે કે બધી પ્રોપર્ટી હું મામાના નામે કરી દઈશ મારે પ્રોપર્ટી જોતી નથી મારે રીચા જોઈએ એટલે જોઈએ અરે તમારે કોઈ ઘેર સમજ થતી હશે તમે કહો તો હું એકવાર બાજોડે વાત કરી જોઉં અરે હું વાત કરીને જ આવ્યો છું બાજોડે બા શું કે તને ખબર છે રીચા કોના ઘરનું નોઈ છે કોની છોકરી છે આપણા ઘરમાં મારે જોતી જ નથી મેં બાને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે મેં એને દીકરી તરીકે અપનાવી છે તો હું બાપની બધી ફરજ પૂરી કરીશ તો ભાઈએ મને ચોખ્ખું કહી દીધું કે તારે અહીંયા રહેવું હોય તો રીચાના ઘરમાંથી કાઢવી પડશે નહીં તો હું પ્રોપર્ટી મામાને નામે કરી દઈશ અને તમે બે જણા અલગ રહેવા જતા રહો પણ રાજ આમાં ઘરથી અલગ થવાનું શું ડિસિઝન લઈ લીધું આવી રીતના મેં નથી લીધું આ બાઈએ કીધું તને સમજ પડે એક વાતમાં સારું કઈ નહીં હું પેકિંગ કરી દઉં બસ તું આપણો સામાન પેક કર આપણે આજે ના અહીંયા જતું રહેવું છે આમ કોઈ ઘર છોડીને થોડી જવાય પણ તમે કહો છો તો પેક કરી દઉં છું હે ભગવાન ઘર છોડીને ભાડે જવાનું મમ્મી થોડા સમજી જાય તો વધારે સારું ના તને ભાડે રહેવામાં શું વાંધો છે તકલીફ પડે મને મારીને તમારી તકલીફ નથી દેખાતી મને તકલીફ રીચાની લાગે છે પણ રીચાને હું ખુશ રાખીશ હું એને બધી ખુશી આપીશ જરૂર નથી કે મકાન ઘરનું હોય કે ભાડાનું ખુશી એમાં પણ મળે સારું કઈ નહીં થોડા રિલેક્સ થઈ જાઓ જઈએ છીએ હું થોડું સામાન પેક કરી લઉં જરૂરિયાત પૂરતો નીકળીએ છીએ હા